कई विशेषता है ये आपणे जोवानी छे। तो आपणे जोयुं तो आ बधी वात के भव्य एक गीत पूरुं कर्युं अने एना छे ई पहेली मे गुजरात दरिया किनारो धरावतो राज्य छे अने गुजरात ने 15 जिला छे एनी दरिया सीमा अड़े छे। आ आपणो गुजरात नो मैं तमने नक्शो बतायो तो एमां उत्तर दक्षिण दिशा आ बाजू कहेवाय, दक्षिण अहीं, पूर्व अहीं अने पश्चिम। मैं तमने कीधुं तो के तमारा नक्शामां तमे आ दिशा लखी नाखजो। तमे बधाय लखी छे? हा मिस, लखी छे। ओके, लखी छे। ओके, तो जो आपणुं क्षेत्रफळ छे 1,96,024 किलोमीटर छे, ई धरावे छे। हवे गुजरात राज्यनी जे जमीन सीमाना देश छे एमां पाकिस्तान अने भारत छे, ई ત્રણ રાજ્યો જે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલા છે। અને ભારત એક જ એવું છે કે જેને છે ઈ બે અખાત આવેલા છે, એક કચ્છનો અખાત અને એક ખંભાતનો અખાત, ઈ બે ધરાવે છે। આપણે આ નકશો પણ જોયો હતો, જોયો તો ને, યાદ છે ને? અને ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે। અહીંયા હું તમને કર્કવૃત વાળો છે ઈ નકશો બતાવું છું। અહીંયાથી જે આ તમને લીટી જેવું દેખાય છે ને, અહીંયા જો મારું લાલ કલરનું છે ફરે છે, આમાં છે ઈ કર્કવૃત। તો હવે કર્કવૃત ઉપર છે ઈ કયા રાજ્યો આવેલા છે? ગુજરાતના કોઈ પણ એવા ત્રણ જિલ્લાઓના નામ આપો કે જે કર્કવૃત પસાર થતી હોય। મિસ પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સાબરકાંઠા, મોડાસા। હા, જો હવે તમે અહીંયાથી જોઈ શકશો ને તો કર્કવૃત અહીંયાથી પસાર થતું કચ્છ છે એ અડધું આ બાજુ, અડધું કર્કવૃત ની ઓલી બાજુ છે। પછી અહીંયાથી છે અહીંયા પાટણ, પાટણમાંથી થોડો અમથો જે છે એ કર્કવૃત પસાર થાય છે। પછી આવે છે મહેસાણા, તો મહેસાણાને જો જેમ કચ્છના બે ભાગ પડ્યા એમ મહેસાણાના પણ શું પડે છે, બે ભાગ પડે છે। અને પછી છે એ આવે છે સાબરકાંઠા, તો સાબરકાંઠાના પણ છે એ કચ્છની જેમ બે ભાગ પડે છે, અને અરવલ્લી,
તો આપણે છે અહીંયા લખશું. ચાલો લખો. કર્કવૃત પસાર થતું હોય, કર્કવૃત પસાર થતું હોય. મિસ આપણે પોઈન્ટ પાડીને લખવાનું છે ને? હા આપણે પોઈન્ટ પાડીને લખવાનું છે, એમ લખીએ છીએ એમ અત્યાર આગળ. કર્કવૃત પસાર થતું હોય તેવા ગુજરાતના જિલ્લાઓના નામ, કર્કવૃત પસાર થતું હોય તેવા જિલ્લાઓના નામ. તો એમાં જયારે આપણે ત્રણ જિલ્લાઓના નામ લખવાના કે ને, તમારી બુકમાં ત્રણ જિલ્લાઓના નામ લખવાના છે. ત્રણ જિલ્લાઓના નામ કરવામાં આવે ત્યારે આપણે જે મોટા મોટા છે ને એ જ લખશું, એટલે કચ્છ, મહેસાણા અને સાબરકાંઠા. એટલે એમાં છે એ લખો કચ્છ, સૌપ્રથમ કચ્છ, મહેસાણા અને સાબરકાંઠા. કચ્છ, મહેસાણા અને સાબરકાંઠા. ચાલો એટલું લખાઈ ગયું બેટા બધાને? અહીંયા છે એ કચ્છનો અખાત છે. જો તમને અહીંયા દેખાય છે કચ્છનો અખાત, જો અહીંયા બધા જે ભૂરું ભૂરું દેખાય છે એ બધો છે એ કચ્છનો અખાત છે. પછી અહીંયાથી તમે જોઈ શકો છો ખંભાત નો અખાત. એટલે આપણા ગુજરાતમાં છે એ બે જગ્યાએ જે આપણે અખાત જોઈએ અહીંયા આપણને દેખાય છે, અહીંયા ખંભાત નો અખાત છે. અને આ બધા છે એની આજુબાજુના જે છે ને બધાને છે એ અખાત લાગુ પડે છે. આપણા ભાવનગર ને પણ છે એ ખંભાત નો અખાત જો લાગુ પડે છે. હા જો અહીંયાથી અને આ બાજુ જે છે એ દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી એ બધાને કચ્છ નો અખાત છે લાગુ પડે છે, કચ્છ બાજુ. પછી જો તમને છે એ અહીંયા ભાવનગર ની હારે પાછું ભાવનગર એવી રીતે લખીને આપ્યું છે, અમરેલી ના હારે અમરેલી, તો કે છે એનો તાલુકો અને જિલ્લો એ બંને છે એ જ છે. એનું કચ્છ છે એનું મેઇન ઓલું છે એ ભુજ છે. એવી જ રીતે પાટણ નું પાટણ છે, બનાસકાંઠા નું પાલનપુર છે, અરવલ્લી નું મોડાસા છે. એટલે અહીંયા આપણને બબ્બે નામ આપેલા છે નાના નાના કરીને. એટલે હવે છે એ આપણી આગળ વાર્તા વધે છે. હવે છે એ ભવ્યના જે બધા મિત્રો હોય એ શું કરે છે, એના કાકાને ને મામાને, ભવ્યના જે કાકાને મામા છે એને બધા અલગ અલગ પ્રશ્નો પૂછે છે. તો આટલા પ્રશ્નો આપણે જોયા, હવે આગળ વાત વધે છે. આપણે આ નકશો પણ જોયો હતો અને અહીંયા જો મેં તમને તમારી માટે ભારતનો નકશો છે ને આવો હોય. જુઓ આપણે જે જોઈએ છીએ ને હમણાં જે તમને મેં નકશો બતાવ્યો એ હતો ગુજરાતનો, આ છે ભારતનો. જો તમે આપણે ગુજરાતનો જ લેવાનો છે, આપણે ગુજરાતનો જ લેવાનો છે. જો અહીંયા તમને છે એ નાનું એવું શ્રીલંકા દેખાશે. જો આપણો ભારતનો નકશો પૂરો થાય અને નીચે છે એ શ્રીલંકા હોય છે. અહીંયા આપણું ગુજરાત ક્યાં દેખાય છે? અહીંયા દેખાય છે. અહીંયા જો આપણો આ ગુજરાત જે આપણે નકશો લઈએ છીએ એ આપણું ગુજરાત છે, બરાબર. અહીંયાથી છે એ પાકિસ્તાન આવે, અહીંયા નેપાળ આવે, અહીંયા ચીન આવે. આપણે આજુબાજુ જે છે ભારતના મુખ્ય નદીઓ છે. હા એ મુખ્ય નદીઓ છે, એ નદીઓ છે એ ભારતની અંદર મુખ્ય નદીઓ કઈ કઈ છે? આવી રીતે સિંધુ, ઝેલમ, રાવી, સતલુજ, યમુના, ગંગા, ચંબલ, સુવર્ણરેખા, આ બધી છે, કૃષ્ણા, ભીમા, તુંગભદ્રા, આ બધી છે એ ભારતની મુખ્ય નદીઓ છે, બરાબર. આ તમારી સમજણ માટે મેં અહીંયા નકશો મૂક્યો છે કે તમને જે કોઈ પૂછે કે ભારત અને ગુજરાતનો નકશો છે એમાંથી તમે ગુજરાતનો નકશો લઈને આવો તો તમે કયો નકશો લઈને આવશો? એટલે આપણે અત્યારે ગુજરાત જ ભણવાનું છે, આપણે ભારત ભણવાનું નથી અત્યારે.
તમે આગળ વધશો ત્યારે તમને ભારત ભણવામાં આવશે. બરાબર છે? આપણે તો છે યા સરસ મજાનો નાનો એવો છે એ ગુજરાતનો નકશો લાવવાનો છે. તો મને કહેશો કે ભારત ની અંદર ગુજરાત આવ્યું, ગુજરાત ની અંદર ભારત આવ્યું, લખાવી દીધા છે. બરાબર છે? હવે વેદ છે એ તો ખચકાઈ ને બોલ્યો. હવે વેદ છે એને કઈક સવાલ પૂછવો તો પણ થોડીક એમ થયું કે કેમ પૂછવો, એટલે એમ કે છે કે મામા ગીતમાં છે મહી તાપી અને નર્મદા નદીઓના જ નામ આવ્યા છે. આપણે જેમ ગીત જોયું હતું તો ગીતમાં છે આપણને ખબર છે એવું જ કીધું હતું કે નદી તાપી નર્મદા જોઈ મહી ને બીજી પણ જોઈ. બરાબર? એટલે એમ કે છે કે મહી તાપી અને નર્મદા ત્રણ જ નદીઓના નામ આપ્યા હતા. શું એના સિવાય બીજી કઈ નદીઓ ગુજરાતમાં વહે છે? તો તમે મને કહેશો એની સિવાયની બીજી નદીઓ વહે છે ગુજરાતમાં? કઈ કઈ એના નામ આપશો? મામા હોય ને એ ખોખારો ખાય એટલે છે અવાજ કરે એમ, એટલે એને ખોખારો ખાધો અને કહ્યું ગીતમાં કેટલી નદીઓના જ નામ છે પણ એ સિવાય તે સાબરમતી બનાસ ભાદર શેત્રુંજી ભોગાવો મચ્છુ ઘેલો પૂણા વિશ્વામિત્રા જેવી નદીઓ પણ ગુજરાતમાં વહે છે. શું કે છે ને, ભલે કે ગીતમાં ખાલી ત્રણ જ નદીઓનો ઉલ્લેખ થયો છે પણ એ સિવાયની આ બધી જ નદીઓ સાબરમતી બનાસ ભાદર શેત્રુંજી, શેત્રુંજી તો તમે બધા જોઈશ ને કે નથી જોઈ? નથી જોયું. તળાજા ગયા છો? તળાજા બાજુ તળાજામાં તમે એન્ટર થાવ પેલા શેત્રુંજી નદી આવે પછી તમે તળાજા અંદર છે એ એન્ટર થઈ શકો. શેત્રુંજી ડેમ જોયેલો છે. હા, હવે છે એ એમ કે છે કે ગુજરાતમાં આ બધી નદીઓ વહે છે. હવે સામાન્ય રીતે નદીઓ છે એ શું કરે, સાગર ને મળતી હોય છે. શું કરે? સાગર ને મળતી હોય છે. નદીઓ હોય ને એ બધી છેલ્લે સાગર ને મળતી હોય, પરંતુ કેટલીક એવી પણ નદીઓ છે જે સાગર ને મળવાને બદલે રણમાં સમાય જાય છે. જે કચ્છનું રણ છે ને એના અંદર સમાય જાય છે, સાગર ને મળતી નથી. તો જે આવી નદીઓ છે ને અંતસ્થ નદીઓ અથવા કુંવારિકાઓ કહેવામાં આવે છે. શા માટે? તો કે ઈ સાગર ને નથી મળતી, રણમાં સમાય જાય છે. એટલે અહીંયા છે એ આપણે લખવાનું થશે, થોડુંક હું લખાવું પેલા લખી લ્યો. ચાલો આપણે પેલા બધી નદીઓના નામ લખશું. ગુજરાતમાં વહેતી નદીઓ, ગુજરાતમાં વહેતી નદીઓ, ગુજરાતમાં વહેતી નદીઓ, તેમાં લખશું આપણે સાબરમતી બનાસ ભાદર શેત્રુંજી ભોગાવો મચ્છુ ઘેલો ઉણા વિશ્વામિત્ર. ગુજરાતમાં વહેતી નદીઓ ભાદર. હું બોલીશ બેટા, માઇક બંધ રાખ, કેમ કે તું માઇક શરૂ કરીશ ને બીજા ત્રણ જણા ડિસ્ટર્બ થશે, એટલે હું ત્રણ વાર બોલીશ. ગુજરાતમાં વહેતી નદીઓ એમાં પહેલું સાબરમતી, બીજું બનાસ, ત્રીજું ભાદર શેત્રુંજી ભોગાવો. મચ્છુ નદી છે? હા, મચ્છુ નદી છે, મોરબી પાસે આવેલી છે. અને મચ્છુ નો ડેમ તૂટ્યો ને ત્યારે જ બહુ મોટી હોનારત આવી હતી. તમે ક્યારેક છે તમારા દાદીને કે કોક ને પૂછજો એટલે તમને કહેશે. ત્યારે મચ્છુ ડેમ તૂટ્યો ને ત્યારે બહુ મોટી હોનારત આવી હતી અને એના કારણે ઘણા બધું છે એ નુકસાન પણ થયું હતું. હોનારત છે એટલે એટલે મતલબ બહુ વર્ષ નદીમાં છે પૂર ને એવું આવું, એનો જે બંધ હતો એ તૂટી ગયો અને ગામની
અંદર પાણી ઘૂસી ગયા ને એવું બધું, મતલબ નુકસાન થયું બહુ મોટું. મચ્છુ, ઘેલો, પૂણા અને વિશ્વામિત્રી જેવી નદીઓ છે. પછી લખો, પછી લખો, જે નદીઓ સાગરને મળવાને બદલે જે નદીઓ સાગરને મળવાને બદલે રણમાં સમાય જાય છે તેવી નદીઓને અંતસ્થ, અહીંયા લખેલું છે અંત લખવાનું, પછી બે ટપકા કરવાને અને સ્થ લખવાનું, અંતસ્થ નદીઓ અથવા કુવારિકાઓ કહેવામાં આવે છે. જે નદીઓ સાગરને મળવાને બદલે રણમાં સમાય જાય છે તે નદીઓને અંતસ્થ નદીઓ અથવા કુવારિકાઓ કહેવામાં આવે છે. ચાલો, એટલું લખાઈ ગયું બેટા બધાને? ઓકે, હા તો લખી લે. તો જે આપણે આગળ મેં તમને બતાવ્યું છે ને, તો આમાંથી છે ને, જો આ બધી અમુક નદીઓ જે આપણે ગુજરાતમાં આવતી હોય ને, એ નદીઓ છે એ શું કરે તો કે કચ્છનો જે રણ હોય ને એમાં બધી સમાય જાય, એટલે આગળ કોઈ સાગર ને ન મળે. જો તમે આમાંથી જોશો, અમુક નદીઓ છે એ સાગર સુધી પહોંચે, પણ આ છે તે બેટા અંતસ્થ નદીઓ અથવા કુવારિકાઓ કહેવાય છે. લખાઈ ગયું. હવે છે એ ભવ્યના બધા ભાઈબંધ મિત્રો હતા, એમાંથી પ્રેમ નામનો છોકરો બોલ્યો કે હું તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયો હતો. તમે બધા ગયા છો? કોઈ તમારામાંથી ગયું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બન્યું છે એ જોવા ગયું છે કોઈ? નહીં, નથી ગયું. તો જો હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે જોવા જાઓ ને, તો ત્યાં નર્મદા નદી પર બાંધવામાં આવેલો સરદાર સરોવર બંધ પણ એની પણ મુલાકાત લેવી. હા બોલો. મિસ માર બાકી હતાની પહેલા શું કેશો સગીના, કઈ સમજાતું નથી? આ તો મેં અહીંયા છે હમણાં ટીક કરી દઉં, એટલું લખી નાખ. છેલ્લે થોડુંક જ બાકી છે. હા તો આટલું છે. અંતસ્થ નદીઓ અથવા કુવારિકા નદીઓ કહે છે. હવે છે એ પ્રેમ એમ કે છે કે હું તો સ્ટેચ્યુ જોવા ગયો હતો, અને ત્યારે મેં નર્મદા નદી ઉપર છે એ બાંધવામાં આવેલો છે એ સરદાર સરોવર બંધ ની પણ મુલાકાત લીધી હતી, જે રાજ્યની મહત્વની સિંચાઈ યોજના છે. શું કે છે કે આપણા રાજ્યની સિંચાઈ યોજના બહુ મહત્વની છે, તેના પર બંધ બાંધ્યો છે, એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ છે. હવે કાકા બોલ્યા, સાબાશ. આ ઉપરાંત તાપી, મહી, સાબરમતી વગેરે નદી ઉપર પણ છે એ બાંધવામાં આવ્યા છે. નદી ઉપર જેમ મેં તમને કીધું એમ કે આપણે તળાજા જોવું હોય તો શેત્રુંજી નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે. એના ઉપર એ રોડ જે છે એના ઉપર થઈ અને પછી જ આપણે બીજી જગ્યાએ પસાર થઈ શકીએ છીએ. તો આવી રીતે છે એ તાપી, મહી, સાબરમતી, નર્મદા આ બધા ઉપર, નર્મદા ઉપર જે છે એ બંધ બાંધવામાં આવ્યો છે, બહુ જ મોટો છે એ બંધ બાંધવામાં આવેલો છે. એટલે અહીંયા લખો આપણે, નર્મદા નદી ઉપર
નર્મદા નદી ઉપર. સરદાર સરોવર. બંધ બાંધવામાં આવ્યો છે. નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે. બીજી તાપી, એમાં જ બીજી તાપી, મહી ને સાબરમતી નદી પર પણ બંધ બાંધવામાં આવ્યા છે. નદી પર, હા, પણ બંધ બાંધવામાં આવ્યા છે. મિસ ફરીથી બોલો તો. નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે. બીજી તાપી, મહી અને સાબરમતી નદી પર પણ બંધ બાંધવામાં આવ્યા છે. જેનું માઇક ખોલું છે માઇક બંધ કરે પ્લીઝ. શું બેટા? મિસ બીજી પછી તાપી, મહી, સાબરમતી લખેલું છે જો છેલ્લી લાઈનમાં. તાપી, મહી અને સાબરમતી. તાપી, મહી અને સાબરમતી, બરાબર. હવે જો અહીંયા આપણને થોડાક પ્રશ્નો છે, નકશો પહેલા તમે જોઈ લો અને પછી હું તમને છે એની માટેના પ્રશ્નો પૂછીશ. હવે તમે અહીંયા છે ઈ નદી, અહીંયા તમે જોઈ શકો છો નદી, ડુંગર અને સિંચાઈ યોજના. તો જો અહીંયા જો તમને નીચે છે એ આવી રીતે નકશામાં છે એ આપેલું હોય કે આને શું કહેવાય, તો અહીંયા છે એ તમે જોઈ શકો છો. અહીંયા નદી હોય ને ત્યાં આવી રીતે લાઈન કરેલી, જ્યાં જ્યાં હશે આવી રીતે આ બધી લાઈન કરેલી, એ બધી નદીઓ હશે. પછી શું છે તો કે જે ત્રિકોણાકાર, જે તમને અહીંયા ત્રિકોણાકાર દેખાય છે, જ્યાં ત્રિકોણાકાર આવા કરેલા હશે ત્યાં બધે ડુંગર છે. અને જ્યાં છે એ આવી રીતે જો તમને અહીંયા દેખાય છે તો આવી રીતે જ્યાં હશે ઈ સિંચાઈ યોજના, કે ઈ નદી પર બંધ બાંધી અને સિંચાઈ યોજનાનું કામ છે એ કરવામાં આવે છે. તો તમે ધ્યાનથી જુઓ, પછી હું આમાંથી તમને પ્રશ્નો પૂછીશ કે અહીંયા છે એ તમને ડુંગર છે એ કેટલા દેખાય છે. પેલા અહીંયાથી શરૂ કરવાનું, આપણા ભાવનગરથી જ તે. આપણા ભાવનગરથી આપણે જઈએ તો ડુંગર ક્યાં દેખાય છે? અહીંયા સરકલા, ગિરનારનો જે ડુંગર છે એ સરકલા આગળ, હા. પછી અહીંયા, પછી અહીંયા છે ઈ કયો ડુંગર છે? બરડો. બરડો. પછી અહીંયા જતા કોણ આવે? ચોટીલા. પછી ત્યાંથી આ બાજુ જવાનું, તો અહીંયા કોણ આવે? લાલીઓ. લાલિયા. લીલીઓ. લાલીઓ નહીં, લીલીઓ. પછી અહીંયા કિણોધર. અહીંયા કાળુંગર. તો હવે આ ત્રણે ત્રણ ડુંગર છે એ ક્યાં આવેલા છે? અહીંયા કયો જિલ્લો આવેલો છે? એટલે આપણને કોઈ પૂછે કે કચ્છમાં કયા ડુંગર આવેલા, તો તમે કયો કહો ને? લીલીઓ, ધીણોધર અને કાળો ડુંગર. હા, પછી અહીંયા આગળ વધીએ તો અહીંયા કયો ડુંગર? પછી અહીંયા દાંતીવાડા. અહીંયા
ટેકરા ટેકરી ગુજરાતની ટેકરીઓ છે અહીંયા છે ટેકરીઓ હા અને અહીંયા તારંગા તારંગા પછી ક્યાંય ડુંગર દેખાય છે પાનાગઢ ડુંગર નથી જો ત્યાં ગુલાબી અને નદી નું નિશાન કર્યું છે એટલે ઈ સિંચાઈ યોજના ઈ સરદાર સરોવર બંધ નવાગામ છે ઈ એની સિંચાઈ યોજના બનાવવા પછી રાજપીપળા ની ડુંગર છે તમે નદીઓના લીટા તો ઘણા બધા જોયો છો ને એમ કે નદી તો કેટલી બધી છે આપણે અહીંયા આપડા આ છે એ આટલું છે એ કરીએ તો ભાવનગર ને શરૂ કરીએ તો શેત્રુંજી નદી છે પછી અહીંયા માલણ નદી છે ધાતરવડી છે બરાબર આ બચુદ્રી છે ચિંગવડો હિરણ આ જેનું માઇક શરૂ થી માઇક બંધ કરો જેના માઇક માંથી અવાજ આવે છે એનું સ્પીકર શરૂ થી સ્પીકર બંધ કરો પ્લીઝ સ્પીકર શરૂ હોય ને એટલે ડબલ અવાજ સંભળાય એટલે કોઈને કઈ ન સમજાય તો એમાંથી આપણે છે જેના ઉપર સિંચાઈ બાંધી હશે ને એવી નદીઓના નામ જોશું તો અહીંયા જ્યાં તમને ગુલાબી ટપકુ દેખાય એ નદી કઈ છે શેત્રુંજી એના પર શું બાંધવામાં આવ્યું છે સિંચાઈ યોજના હા પછી અહીંયા નીલાખા નહીં આવે ભાદર આવશે શું આવશે ભાદર ભાદર છે એના પર બંધ બાંધવામાં આવ્યો છે પછી આ બધી છે ઈસની ફૂલઝર સોસાય નાંગકી મચ્છુ હા પછી મચ્છુ પછી આપણે કેમાં જઈશું કચ્છમાં કચ્છમાં નદી છે કચ્છમાં એકલી નથી નદી તો છે પણ એ બધા ઉપર બંધ બાંધવામાં આવ્યો નથી આજે આપણે કુવારિકા નદીઓ જોઈ ને અંતસ્થ નદીઓ તો એ આ ખારી કનકાવતી રૂકમાવતી ભૂખી આ બધી નદીઓ છે ને ઈ કચ્છના રણમાં સમાઈ જાય છે કોઈ સાગર ને મળતી નથી હા પછી અહીંયા છે પછી કંટાણા કડાણા નવાગામ અને અહીંયા છે ઈ કાકરાપાર જો અહીંયા બે લીટા લીધા છે ને એનો મતલબ છે અહીંયા બે બંધ બાંધવામાં આવેલા છે ઉકાઈ છે એની પાસે બે બંધ બાંધવામાં આવ્યા છે કાકરાપાર પાસે છે ઈ બે બંધ છે ઉકાઈ નદીનો અને તાપી નદીનો એમ બે બંધ બાંધવામાં આવેલા છે એટલે અહીંયા છે ઈ બે નિશાન કરેલા છે બરાબર ને તો હવે તમે બધા નામ બોલી લીધા છે તો હવે હું તમને વન બાય વન જેનો નંબર બોલું ને એને જવાબ આપવાનો છે બરાબર છે હવે ત્યાં સુધી બીજા કોઈ માઇક શરૂ નહીં કરવાનું હવે નકશો હું છે એ તમને નહીં બતાવું હવે તમને હું સવાલ પૂછીશ બરાબર હવે એમ કીધું કે બે આપણે બે 207 માં પેજ ઉપર જોયું એના જવાબ તો પ્રકરણમાં આપેલી નદીઓ સિવાય ગુજરાતની નદીઓની યાદી બનાવો એટલે આમાં તમે છે એ આપણે ગુજરાતમાં જે નદીઓ છે એની તમારે મને નામ દેવાના છે એ આપણે પૂછશું 27 નંબર ને સાનિયા ને કે આપણા પ્રકરણમાં જે નદીઓ આપણે નામ લખ્યા એ સિવાયની નદીઓના નામ તારે મને દેવાના છે ચલો મેં નકશો એ માટે રાખ્યો છો 27 નંબર ચાલો નદીઓના નામ આપો નદીઓની નિશાની કેવી છે આમાં નકશામાં ગુલાબી નથી એ તો સિંચાઈ યોજનાની છે જે આ ભૂરા કલર નું જે આવું દેખાય છે એ બધી છે આ ભૂરા કલર ની જે દેખાય છે એ બધી નદીઓ છે ચાલો નામ આપો ગુજરાતની આપણે જે પ્રકરણમાં મહી તાપી એ બધી ભણ્યા એ સિવાયની નદીઓના નામ આપો હે હા પછી
કલા હે થોડું હરખું બોલ ને વ્યવસ્થિત બેટા ક્યાં છે મિઝોર તો મને તો નથી દેખાતી પણ જેસર નદી નથી જેસર ડુંગર છે ડુંગર ના નામ થોડી ના આપણે આપવાના છે નદીના નામ આપવાના છે નદીની નિશાની જો અહીંયા આપેલી છે આવું હોય ને એને નદીની નિશાની હોય આ નદીની નિશાની છે તો આ નદી છે અને આવું હોય ને આ ડુંગર છે અને જે નીચે આપ્યું છે ને એ સિંચાઈ યોજના છે નદી ઉપર બંધ બાંધવામાં આવ્યા છે એટલે આપણે તો છે ખાલી નદી પૂછ્યું છે એટલે આવું નિશાન વાળી હોય એ બધી નદી ગોતવાની છે ચાલો ગોતો ને મને કયો કેટલી બધી નદીઓ છે કચ્છ નો અખાત નહીં આવે બેટા કચ્છ ના અખાત માં નદી થોડી ના છે એ તો આખો અખાત જ છે વેરી ગુડ કોણે સ્ક્રીન પ્રેઝન્ટ કરી કોઈ કે સ્ક્રીન પ્રેઝન્ટ કરી હોય તો જ મારી સ્ક્રીન જાય ને ચાલો હવે જો મેં મોટો નકશો કર્યો હવે બોલો નદીના નામ જાગીસ હા ભાગમ વ્યાગે ભાઈ નદીના માઇક બંધ ચાલો 27 નંબર હવે નામ બોલો તો ફટાફટ હવે તો મેં નકશો મોટો કર્યો આખું દેખાય છે પણ તો ઝૂમ કરીએ તો ઝાખું દેખાય બેટા પણ નામ ઉકલે છે એટલું હાવ ઝાખું નથી દેખાતું મિસ કંકાવતી પછી બેટા એવા જ નદીના નામ ગોતાય કે છે આપણને યાદ રહે તો બનાસ સરસ્વતી રૂપેણ સાબરમતી મેશ્વો વાત્રક ભોગાવો આ બધી નદીઓના નામ છે ને આપણને યાદ રહે ભૂખી પછી અહીંયા રૂકમાવતી ખારી બરોબર આ બધાના જેના આપણને નામ યાદ રહેતા હોય ને એવી નદીઓ યાદ રખાય એટલે આપણને છે એક્ઝામમાં નામ પૂછવામાં આવે તો આપણને જલ્દીથી યાદ રહી જાય બરાબર ચાલો રોલ નંબર 23 અંતસ્થ નદીઓની યાદી બનાવી અને તેનું અંતિમ સ્થાન છે એ લખવાનું છે એટલે તારે મને અંતિમ સ્થાન જે હોય એ કહેવાનું છે રૂહી 23 નંબર રૂહી હમણાં જ મેં લખાયું ને કે જે નદીઓ છે એ સાગરને ન મળતી હોય અને રણમાં સમાય જાય તો તારે મને એવી રણમાં સમાઈ જતી હોય એવી નદીઓના નામ આપવાના છે કયા કયા છે હા બોલો મેં આગળ કદાચ લખાવ્યા તે નથી લખાવ્યા નહીં લખાવ્યા તો નથી ત્યાં લખા નહીં હોય નથી લખાવ્યા પણ જો અહીંયા તું જોઈ શકે છો આ બનાસ સરસ્વતી રૂપેણ આ બધી છે ને અહીંયા કચ્છના રણને મળે છે એ નદી કોઈ સાગર પાસે જતી નથી એટલે જે અંતસ્થ નદીઓ આપણે કોને કહીએ અંતસ્થ નદી કોને કહીએ આપણે સાગર જે નદી સાગર ને ન મળે અને રણમાં છે ઈ
સમાય જાય એને આપણે અંતસ્થ નદીઓ કહીએ. તો એમાં છે એ બનાસ સરસ્વતી ને રૂપે છે ને જે મેઈન છે, જો એ જે અહીંયાથી જાય સીધી કચ્છના રણમાં સમાય જાય, કોઈ સાગર પાસે આવતી નથી. સાગર પાસે આવતી હોય ને એવી બધી નદીઓ છે અહીંયા છે, એના મુખ ત્રિકોણ ને એવું બધું બનાવે. વેરી ગુડ. ચાલો તો હવે હા બોલો. હવે છે 17 નંબર કે છે કે રાજ્યની સિંચાઈ યોજના તથા તે નદી પર બંધ બાંધવામાં આવ્યો હોય એ મને કહો. જે નદી પર બંધ બાંધવામાં આવ્યો હોય એવી નદીઓના નામ આપો. 17 નંબર. હા. કઈ નદી પર બંધ બાંધવામાં આવ્યા છે? આપણા ભાવનગર થી આપણે શરૂ કરવાની, જ્યાં આપણે રહીએ ત્યાંથી જ. ચાલો કરો શરૂ. નીલાખા નહીં આવે, મેં ત્યારે કીધું તો અહીંયા ભાદર આવશે. નદી નું નામ તો ભાદર જ છે, તો અહીંયા જે ઓલું હોય ને એનું નામ છે ભાદર આવશે. શું આવશે? કડાણા, પછી વણાક બોરી, નવા ગામ, પાકરા પાર, કાકરાપાર અને ઉકાઈ બે આવશે. કારણ કે છે ઈ મેં તમને કીધું ને એમ તાપી નદી ઉપર ઈ બે બંધ બાંધવામાં આવે છે, કાકરાપાર અને ઉકાઈ. ઈ આજે આપણે બોલ્યા ઈ હું હતું નદી ઉપર ની જે સિંચાઈ યોજના છે ઈ. હવે છે ઈ અંતસ્થ નદીઓ આપણે લખી ને એમાં ઉદાહરણ લખી નાખો તમે. બનાસ સરસ્વતી અને રૂપેન, એટલે તમે યાદ રહે કે કઈ કઈ નદીઓ છે ઈ કચ્છના રણમાં સમાઈ જાય છે. તો બનાસ સરસ્વતી અને રૂપેન ઉદાહરણ લખી નાખો આપણે છેલ્લે, એટલે ઈ જ લખ્યું ને એમાં લખી નાખો બનાસ સરસ્વતી અને રૂપેન. અને તમે નકશો છે હું આ તમને નકશો મોકલીશ, આમાંથી તમારે ગુજરાતમાં જે આપણે આ પ્રકરણમાં આવે છે ને ઈ સિવાયની જે નદીઓ છે એના નામ તમારે લખી લેવાના છે. બરાબર? એટલે આપણે અહીંયા છે ઈ આપણો અત્યારે લેક્ચર પૂરો કરીએ છીએ. પછી આપણે ઝીલ છે ઈ શું કે, ઝીલ શું કહે છે એની વાત આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું. બરાબર છે? હોમવર્ક યાદ રહ્યું ને બોટા? બાય મિસ. હોમવર્ક માં તમારે આપણા પ્રકરણમાં જે નદીઓ મહી તાપી આપણે જે ગીતમાં જોઈ એની સિવાયની જે નદીઓ છે એના નામ તમારે નકશામાંથી જોઈ જોઈને લખવાના છે તમારે બુકમાં. હા, ઈ પોઈન્ટ છે એક વખત રબુકમાં લખી લેવા અને પાકા કરવા. બરાબર છે?